तो अही મહેસાણાના ઉંઝા તાલુકાના કેટલાક પ્રવાસીઓ તમિલનાડુ પ્રવાસ માટે નીકળ્યા હતા જ્યાં તેમને અચાનક અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે। જો કે સદનસીબે પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકતા રહી ગઈ હતી જેથી કોઈ જાનહાનિ થઈ નથી। તો આ અકસ્માતમાં સદનસીબે તમામ મુસાફરો ખીણમાં ખાબકતા રહી ગયા હતા ને તમામનો આબાદ બચાવ થયો હતો। આ અકસ્માતમાં બસ ખીણ તરફ અડધી નમી ગઈ હતી જેથી પાછળનો કાચ તોડીને પ્રવાસીઓને બહાર કઢાયા હતા। મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના 36 પ્રવાસીઓ અને 5 રસોઈયા સાથે તમિલનાડુ પ્રવાસ માટે ગયા હતા। બસમાં સવાર હતા એ દરમિયાન એકાએક બસ તમિલનાડુના ખોડાઈ કેનાલ નજીક રોડની સાઈડમાં ખીણમાં ઉતરી ગઈ હતી। જો કે સદનસીબે બસ ખીણમાં જતા પહેલા જ જાળીઓમાં ફસાઈ જતા ખીણમાં પડતા બચી ગઈ હતી, જેને લઈને બસનો કાચ તોડી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે હાલમાં કેટલાક મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હોવાની વિગતો મળી આવી છે। બ્યુરો રિપોર્ટ, લાઈવ 24 ન્યૂઝ।